કે સવારના 8:30 ગુડ મોર્નિંગ એવરીવન છે માતાજી બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અને મજામાં રહેજો માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો જો મસ્ત ખાઈ પીને ફ્રી થઈને આ બાજુ આવતા રહ્યા બંગડીનું કામ કરવા માટે અને જો લાઈનું કરવાનું ચાલુ છે અને લાઈનોનું કામ ઘણું ખરું થઈ ગયું છે ત્રણ પથ્થર ના ભર્યા છે એક આ ભરાય છે એક આ બાજુ ભરેલો પડ્યો છે અને કામ આપણે અડધું કાલ જો ઓલું પૂરું કર્યું અડધું જ નહીં થયું હોય પણ અડધામાં થોડું ઘણું ઓછું એટલું પૂરું કર્યું અને એ જો ઘણું બાકી છે એટલે આજે પૂરું કરવાનું છે હવે ક્યારે થાય જોઈશું ઓવર ટાઈમ લગભગ તો થશે એવું લાગે છે કેમ કે હજી કામે ઘણું બાકી છે એટલે વાર તો લાગવાની જ છે કેમ કે અડધા ઉપર કામ હજી વધ્યું છે એટલે વાત તો લાગશે જો એટલું જ બાકી છે અને આ બાજુ થઈ ગયું છે લાઈનું કરવાનું ચાલુ જય માતાજી કેવું ચાલે એક પથ્થર જ બાકી રહ્યો બાકી તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે લાઈન વાત હારી કરી છે મોડા કઈ નહીં તો જેટલી લાઈનું થાય ને લાઈન સાંજે આપણે એક પથ્થર ભર્યો હતો ખા હા જઈ જો એક પથ્થર વધ્યો હતો કઈ દિવસે ઉતાવળ રાખો એટલે બહુ નહીં જરૂરી અત્યારમાં તો જો આવી ગયા છીએ વેલા કા નગર તો નેઠો જ ન હોય ક્યારે બેહવાનું થાય હું નવરો થાક ન થાવ એને કઈ ફેર ન પડે પડે છે તો નવરો કામ ચાલુ થઈ જાય કામ ન ચાલુ આજે તો આપણે ઘણી બાકી છે કામ કામ તો બાકી છે ઓપે બાકી હા આ ઓપે બાકી છે એ કરવું જ પડશે એમથી નકર મેળે નહીં થાવ તો નવીન કરવું પડે એવું કઈ ન હોય આપણને આપણું કામ સારું લાગે બધાને હવું કામ સારું લાગે એવું જોઈએ એટલે આપણે ફટાફટ કામ જ ચાલુ કરી દઈશું કેમ કે જો હજી પથ્થર એમના ભર્યા છે એટલે ઘડીક વાર બે ચોટાડશે ને એટલે ઘણું ખરું કામ તો આપણે થઈ જશે અને બંગડી જો હારી છે એટલે આવે છે મજા એટલે એટલે કઈ ચોટાડવાની મજા આવે છે અને ફેરવવાની મજા આવે છે અને કેમિકલમાંય મજા આવે છે એટલે ફટાફટ જેટલું થાય એટલું આપણે બપોર સુધીમાં કરી નાખવી ત્યાં સુધી મારી લાઈનું ઘણી ખરી પૂરી થઈ જાય છે તો હાલો હવે ઘડીક ફટાફટ બેસી જાય પાઇપ ચાલુ છે અને આજ કંઈક કામ કર્યું એવું લાગે છે કેમ કે જો બપોર ચડ્યો ને તો 12મો પાઇપ ચાલુ થઈ ગયો છે 1 વાગ્યો અને હવે લાગી ગઈ છે ભૂખ એટલે જવાનું છે ખાવા હાલો હાલો નિશાન મૂકો મૂકો હાલો જો હજી લાઈનું ચાલે છે ભૂખ નથી લાગી લાગી કા કેમ કે લાઈનું બધી પૂરી થઈ ગઈ છે જો એ પથ્થરમાં જરાક વધી એટલે બાકા પણ કાય છો
બાઈ બેઠા છે આજ તો બાને તો પાઈ પોલા પણ રાખી દીધા છે અને નવરા થઈને પાછા ઘડીક બે ગયા અને લાઈન આજ બધી પૂરી થઈ ગઈ એટલે કેટલું કામ થયું અત્યાર સુધી બધા ફેરવતા હતા અને અત્યારે તો લાઈનું કરવા ગયા છે કીધું હાલો પહેલાં જમી લઈ પછી લાઈનું બાઈનું ચાલુ કરો હાલો ને હાલો ને હવે અને એ જોજો આ બાજુ કંઈક મસાવતી એવું લાગે છે એ જે આવું શું કરે હે શું કરે છે હે શું કરી દીધી રમ દીધી હે રમ દીધી હાય કહી દેજે હાય કહી દે હાય કહી દો એમ ન કરાય એમ ન કરાય હાય કહી દો હાય કહી દેજો આવડે છે તને હાય કે ભૂલી ગઈ આવડે છે કેમ હાય કરાય હા એમ ખાધું તે ખાધું શું ખાધું ભાગ ક્યાં છે હે ફ્રીજમાં છે ફ્રીજમાં એ જો રમે છે કઈ જું ખાવાની નહીં તારે હે નહીં ખાવું તો અમે ખાઈ લેવી હો એજી ખાઈ ગઈ તરબૂચ એમણે તરબૂચ ખાધું તું કોઈને દાદાએ મળ્યું તું દાદાએ મળ્યું તું એમ ન કરાય હાલો તો જો પીરસાઈ ગયો અને બેસી ગયા જમવા જો આખા મગનું શાક છે અને ઠંડી ઠંડી સાઈજ છે હેજુ તું એમાં શું કરે અને હેજુ માટે તો બટેકાનું શાક છે કાઈજુ ભાવે તને હે તમે ને ખાવા હાલો ખાવા કે ખાવા હાલો કે જઈ બોળવા છે ને પાછી ઓલા બોલતી જાય સાચી તીખા ન લાગે કા બધું ખાઈ જાવ જો સાયલ વતન ખાઈ ગઈ કાઢ નાખ સાયલ કાઢી ને ખાય હાલો તો જો બધા બપોરા કરવા જો બધા બેસી ગયા છે હા તો સારું ફાવશે કેમ કે ઘણા પેપ થઈ ગયા છે કઈ જો એમ ન હોય પણ આ ઢોળે શું જોતો ફરી એમ હોય એ જો ને એવું જોઈએ કઈ જો આવા છે માને બસ 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 એટલે બોડવા બોડવા માં નહીં બોડવા એમાં નહીં મસ્ત બપોરા પાણી કરીને પાછા આવતા રહ્યા આપણે આ બાજુ અને હતું મગનું શાક એટલે ખાવાની મજા આવી ક્યારેક ક્યારેક કઠોળનું શાક હોય મજા આવે હા આપણે એમ જ થાય કેમ કે એકને ઓલું કઠોળનું ભાવે તો એકને પછી ન ભાવે એટલે ડબલ જ હમણાં શાક થાય કા લગભગ એવું જ થાય છે હમણાંથી તો હા એક સાઈડમાં બટેટાનું હતું અને આપણે તો આખા મગનું હતું એટલે ખાવાની બહુ મજા આવી અને જો કામ હવે એટલું વધ્યું છે સાંજ સુધીમાં નહીં થાય કા એટલે પાંચ બાકી છે તે તો ઘણા પાંચ બેસે દેખાવામાં ઓછા લાગે છે અને જો આટલું આપણે કર્યું છે બારમો પાઇપ ચાલુ છે અને લાઈનું કાંઈ છે નહીં એટલે લાઈનું થોડીક કરવી પડશે એટલે આમ કામ ચાલુ થાય એટલી છે પણ થોડીક થઈ જાય ને તો પછી તૂટો ન આવે વધારે કાં ઓલું નગર પછી વૈશમાં ઘટે પછી એટલે તો એ પથ્થરમાં થોડીક છે થોડીક આ બાજુના પથ્થરમાં છે અને હવે પાછા ફટાફટ ઘડીક બેસી જઈશું તો જો 4:30 વાગી ગયા અને આ બાજુ ટેટી આવી ગઈ છે કાંઈ જો ઠંડી ઠંડી તો હાલો બધા ટેટી ખાવા બધાને દઈ દે આ લેજો દઈ દે બધાને હે જેવું હેજી દઈ દે તો બધાને તને મમ્મી દે કેમ એમ થાય હેજી નથી ખાવાની કે નથી ખાવાની કાંઈ નહીં ન ખાય તો હા જો અમારે કામ બી ફટાફટ ચાલુ જ છે કેમિકલ હુકાઈ જાય કા ઠંડી નહીં ગરમ થઈ જાય છે ઠંડી તો છે કેજુ ટેટી ગરમ થઈ જાય છે હાલો
ગરમ રસોઈ થઈ ગઈ તૈયાર અને બેસી ગયા જમવા. જો મસ્ત ગવારનું શાક છે, ઠંડી ઠંડી સહેજ છે, સાથે ઘઉંની રોટલી. હાલો બધા જમવા. રોટલી તો ઠરી નથી એવું છે પણ અત્યારે બનાવી છે. જોતા ઉની મારા ફૂગ મારી ફૂગ મારી કે ફૂગ ના રખું ફૂગ મારે એ જિંદે બેટા ફૂગ મે ફૂગ મે થોડીક વાર લાગશે. ઇધારું ઠરે જલ્દી. મસ્ત ગવારનું શાક થયું. તો જો વાગ્યા 11:30 ને અત્યારે કામ પૂરું થયું અને વાળું પાણી કરીને આપણે તરત તો કામે નહોતા બેઠા, કેમ કે કામ દેવા આવ્યા હતા એટલે કામ લીધું. અને આપણે આખો દિવસનું એમના બધું પીડ્યું હતું એટલે ગણવાનું બાકી હતું એ ગણ્યું અને બધા પાઇપ બાંધ્યા હુકાઈ ગયા હતી એટલે થોડીક વાર લાગી એટલે થોડીક રહીને પછી બેઠા હતા એ બધું કમ્પ્લીટ કરીને. અને કામ જો આવી ગયું, એક દિવસનું કામ આવ્યું છે. જો થોડુંક આવેલું પીડ્યું છે, એક દિવસનું કામ આવ્યું અને અહીં આખો દિવસનું આપણે પીડ્યું હતી બધું બાંધીને ને બધું દેવાનું હતું આવ્યા હતા એટલે એ લઈ જવાના હતા એટલે એ કમ્પ્લીટ કર્યું એટલે બેસવામાં થોડુંક મોડું થઈ ગયું હતું એટલે અત્યારે પૂરું કરવામાં થોડુંક મોડું થયું. 11:30 થઈ ગયા તો અત્યારે કામ પૂરું થયું. આ સાથે વિડીયોને અહીંયા પૂરો કરશો. આ વપકાજનો વ્લોગ તમને ગમો હશે, ગમો હોય તો લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વિડીયોમાં. જય માતાજી. બાય બાય.